તો અરવલ્લીના ભિલોડામાં કિસાન સંઘનો વિરોધ કરવામાં આવ્યો. મગફળી ભરેલી 9 ટ્રક રિજેક્ટ થતા હોબાળો થયો છે. ધીમી ખરીદીથી પણ ખેડૂતો હવે પરેશાન છે. ઈયળ હોવાનું કહી ખેડૂતોને પજવવાનો આક્ષેપ કર્યો છે. નાફેડના અધિકારીઓની મનમાની સામે આવેદન પત્ર. કિસાન સંઘે મામલતદારને આ બાબતે આવેદન પત્ર આપ્યું છે. અરવલ્લીના ભિલોડામાં કિસાન સંઘનો આ વિરોધ. મહત્વનું છે કે મગફળી ભરેલી 9 ટ્રક રિજેક્ટ થતા હોબાળો થયો છે. ધીમી ખરીદીથી પણ ખેડૂતો પરેશાન થયા છે. ઈયળ હોવાનું કહી ખેડૂતોને પજવવાનો પણ આક્ષેપ કર્યો છે. નાફેડના અધિકારીઓની મનમાની સામે આવેદન પત્ર આપવામાં આવ્યું. કિસાન સંઘે મામલતદારને આ આવેદન પત્ર આપ્યું છે. જોકે હજુ સુધી આ 9 જેટલી ટ્રકો છે તેના ઉપર કોઈ પણ રીતે ખરીદીની મોહર નથી મારી. સમીર બલોચ અમારી સાથે ફોનલાઈન પર જોડાય છે. સમીર, 9 ટ્રક રિજેક્ટ થઈ મગફળી ભરેલી, કારણ શું બહાર આવ્યું? ચોક્કસથી જોઈ જણાવી દઉં કે ભિલોડા જે ખરીદ કેન્દ્ર આવેલું છે ત્યાં આજરોજ 9 જેટલી ટ્રકો મગફળીમાં ઈયળ અને જે મગફળીમાં કચરો હોવાના આક્ષેપને લઈને ખેડૂતોને જે ખરીદ કેન્દ્રના જે અધિકારીઓ છે તે ટ્રકો પાછી આવી રહી છે. અત્યાર સુધી જે આ ભિલોડા ખરીદ કેન્દ્ર છે ત્યાં 25 કરતા પણ વધારે ટ્રકો જે મગફળી નીચે પરત આવી છે. ક્યાંક ને ક્યાંક મગફળી ખરીદીમાં નાફેડના અધિકારીઓની મનમાનીને લઈને આજે ભારતીય કિસાન સંઘ દ્વારા ભિલોડામાં વિરોધ કરી અને ભિલોડા મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. ભિલોડામાં પણ આ જ રીતનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. ત્યાં ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. જી જોઈ, બિલકુલ. તમામ જાણકારી બદલ આભાર. સમય